એટલે ક્યારે છે ને સ્ત્રીને કોઈ દયા, સ્ત્રી આપ એમ કેવું જ નહીં કે એમ બુદ્ધિ નથી ભાઈ, બહુ બહુ બુદ્ધિશાળી છે બેનો, અદભુત બુદ્ધિશાળી છે. હમણાં એક બેન છે ને, એટલું બધું ઘરનું કામ કર્યું, એટલું બધું ઘરનું કામ કર્યું ને થાકી ગયા, એ કે આ હા હા આજ તો ઘરનું કામ કરીને થાકી ગઈ. તો ઓલો પુરુષ બેઠો બેઠો કે કામવારી રાખી લે, ના હો પાંચ વાર પહેલા હું કામવારી જતી ખબર ને, અઘરું છે આમ તમે જુઓ ને સેઠ. આ એક ઘરવાળી તો એવી માથા પાયરે ને, વાત જવા દો એવી માથા પાયરે, સવારમાં બધું કામ કરાવે, વાસણ ઉટકાવે, પોતા કરાવે, 15 વર્ષ પુરુષે સહન કર્યું, એમાં એક દી થાયકો પાઈકો સવારે ઉઠો ને ત્યાં એની ઘરવાળી ઉઠી આમ અમે જોયું, ઓય ચા મૂક મૂક, ચા બ્રશ કરીને આવું થાય ચા મૂક, પછી તો ખાર ખાઈ ગયો કે જય હોય તે ઓર્ડર કરતી હોય કે આજ તો મારે તારી હારે સંબંધ જ નથી રાખવા, છૂટા જેડા લેવા તારાથી છૂટા જેડા આવી ગયા, ત્રીજા મકાનમાં વકીલ રહેવા આવ્યા છે, હું ત્યાં જાઉં છું હવે તારે મારે છૂટા છેડા, હું જાઉં છું, ગયો 10 મિનિટમાં આવીને ચા બનાવવા માંડ્યો. એની ઘરવાળી કે શું થયું, ઈ કે વકીલે લુગડા ધોતા હતા. આવું છે ભાઈ, એટલે ખબરદાર છે, કોઈ દી એમ કહેતા નહીં કે તમારી પત્નીમાં બુદ્ધિ નથી, બરોબર ને બેનો, સાંભળો હોય હા ન કેવું, હા બન કે તમારું કઈ લ્યો હવે, આ મારે તો બેલેન્સ રાખવું પડે ને ભાઈ. હે હવે શબ્દ ઉપર ધ્યાન દેજો, દરેક પત્નીએ એના પતિને જીવનમાં એકવાર એમ કીધું જ હશે કે તમને કઈ ખબર નથી પડતી, બોલો આવું હોય પુરુષની કઠણાઈ તો જુઓ, 18 વર્ષનો થાય ને ત્યાંથી બાપા એમ કે તમને કઈ ખબર ન પડે, લગ્ન થાય ઘરવાળી એમ કે તમને કઈ ખબર ન પડે, કૈઠા થાય છોકરા એમ કે તમને કઈ ખબર, તો આને કઈ ખબર પડશે, કઈ ખબર પડશે. એ બહેનોને વિનંતી છે, તમે તમારા પતિને એમ કહેતા નહીં કે એને નથી ખબર પડતી, આ નોતી ખબર પડી ને એટલે 250 માણસ જાન લઈને આવ્યા, નકે જગતમાં 2 જણા સુખી છે, કુવારા ભાઈઓ ને પૈણેલા બહેનો, આનાથી આનાથી કોઈ સુખી છે જ નહીં. એવા આ હકીકત કહું, પતિ પત્નીની વાત આવી એટલે કહી દઉં. આમ તમે જુઓ ને તો આમાં કેટલો એવો વર્ગ બેઠો છે, જો આ તો હવે હવે છોકરા છોકરી જોવા જવાની સિસ્ટમ થઈ, પેલા આવું નહોતું, વડીલો આમાં કેટલાય સાંભળતા છે, પૂછો આ લોકોને શું છોકરી જોવા જવાનો ટાઈમ હતો, બંધમાં રહી માતા, હાઉ બંધમાં હું ઘટું ચો કરે ને તો ખબર પડે આપણું નસીબ, પાછું રેશન કાર્ડ જેવું બદલાવાય તો નહીં, એમાં નામ ઉમેરાય, પણ આ વડીલો બંધમાં રહી માં તોય રોનું કાઢી આપણને જોઈને જોકર ભટકાણા. હા હકીકત, અમારી બાજુમાં પતિ પત્ની રોજ ઝઘડો કરે ભાઈ, રોજ બાદ એટલા બધા બાદ, એમાં પરમદી બાઈતા એવા બાઈતા એવા બાઈતા, ઓલા પુરુષે ઓલી બાઈને એક થપ્પડ મારી લીધ્યો. એ હકીકતે વિચાર કરો કે પુરુષ તરીકે મરદ તરીકે સ્ત્રી ઉપર હાથ ઉપાડે ને આને મરદ જ ન કહેવાય, આને ઉપાડી બેનો ઓછા ન ઉતરે, એ શું કરે મોટે મોટેથી રોવે, પાડોશીને ખબર પડે ને ઓલાય થપ્પડ મારી, ઓલી ભાઈ રોવા માંડી, તમે મને મારી, પંદર વર્ષ લગન ને ત્યાં તમે કોઈ દી મને આંગરી નથી જીંદી, તમે મને મારી, દરેક ભૂલું તમે મારી માફ કરતા, હું જેથી તમને પૈણી ને આવી ને તમે મને આરીશો લઈ દીધો, મેં તમને એમ કીધું કે આ મારા જેવી બીજી કોણ લઈ વા, તોય તમે મને કાંઈ ન કીધું, તમે મને મારી, પાંચ વર્ષ પહેલા તમે મને સ્માર્ટફોન લઈ દીધો હતો, મેં જોઈને મેં તમને સીધો મોબાઈલ માર્યો, આમાં ક્યાં બટન છે, તેથી તમે મને કઈ ન કીધું, આજે તમે મને માર્યા, કામ આવી હું થોડોક આધુનિક થઈ હું કીટી પાર્ટીમાં જાઉં, કીટી પાર્ટીમાં બધું વધતું ઘટ્યું ચોરી આવું તમને ખબર પડે, તોય તમે કઈ કીધું નહીં, તમે મને માર્યા, ગમે ત્યાં સાહેબ હું જાતી હાડીઓની દુકાનમાં હાડીયું ચોરી આવું, કોકનું વૈધું ઘટું ચોરી આવું, તોય તમે કઈ કીધું નહીં, આજ તમે મને માર્યા,
તમે જ્યાંથી મને જોવા આવ્યા તો આખું ગામ રાજી થયું. ધંધું કાતી માગું આવ્યું, ધંધું કાતી. પણ માર કાકા કેતા હતા, દીકરીને બનતું કે દેવાય, ધંધું કે ન દેવા. એમાં આટલી બધી રોવા મીટી ને એમાં ઓલો ઢીલો પડી ગયો. એટલે પુરુષ તરત વાત ફેરવી નાખે, પુરુષ જોજો તરત વાત ફેરવી નાખે. એને તરત વાત ફેરવી નાખી કે ગાંડી એમાં તું શું રોસ, એ તો તારા ઉપર પ્રેમ આવ્યો એટલે માર્યું લે. ઓલો કે પ્રેમ, ઓલી બાઈ કે પ્રેમ આવ્યો એમાં થપ્પડ માર લેવાય. ઓલો કે હા, અને બાઈ ઉભી થયો. ઓલા ને ઉહેડીને બે નાખી. એ કે પ્રેમ તો અમને આવતો હોય, અમે વધતા આવીએ નહીં હો. પણ આ ઝઘડાથી છે ને હકીકત, આપણે છે ને આપણું જે ભારતનું લગ્ન જીવન છે એની મજા કંઈક અલગ. જો વિદેશના લગ્ન જીવનમાં આવું નથી, યા તો તરત જ કોર્ટમાં મેરેજ થાય ને વાહે પાછી છૂટાછેડા સહી હોય, એના લગ્ન જીવન લાંબા ટકતા નથી. ને આપણે અહીંયા હાથ હાથ જન્મના વચન આપે, હાથ જન્મ બોલો. એનું કારણ જો, આનું લોજિક શું છે ખબર છે? વિદેશમાં આપણે અહીંયામાં ફેર એટલા માટે છે કે આમ તમે જુઓ ને તો ભગવાને સ્ત્રી પુરુષને પ્રેમ કરવાનો એક કોટો આપ્યો હોય, એક કોટો. તે વિદેશવાળા એટલો બધો પ્રેમ કરે, 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 5 વર્ષમાં કોટો પૂરો, છઠ્ઠે વર્ષે છૂટા છેડા. અને આપણે અહીંયા એવું નહીં. સવારે બાજી, સાંજે સમાધાન થાય, વરી સવારે બાજી, સાંજે સમાધાન થાય, વરે ધીરો 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 પ્રેમ કરે, ધીરો 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 એટલો બધો ધીરો કરે પ્રેમ કે હાથ હાથ જન્મુતી હાલે. અને પુરુષને ઈની હાથ હાથ વરહો. એટલે મારી એક બધા સાંભળતાને વિનંતી છે, હાથ જન્મુતી જો સહન ન કરવું હોય તો પત્નીને પ્રેમ કરો, થાય એટલો કરો, બને એટલો કરો. જેમ વધારે પ્રેમ કરશો, અને બહેનોને વિનંતી, તમારા પતિદેવ કાલથી વધારે પ્રેમ કરવા માંડે ને, એટલે માંડ લેવાનું એના હૃદયમાં ખોટ છે. આમાં જો આમ સાંભળતા જેટલા લોકો છે, આમાં કોઈ મારો એવો ઈરાદો નથી હો કે તમને બજાવું, આજે એક ચોખવટ કરી દઉં. પણ સાહેબ, મારે એટલા માટે કહેવું છે કે પહેલાંનું જે લગ્ન જીવન હતું એ ભલે બંધમાં રમતા પણ આખી જિંદગી કાઢી નાખતા, એનું કારણ માત્ર ને માત્ર એ છે કે આ નહોતું ને ફેસબુક, વોટ્સએપ, આ બધું નહોતું, મોબાઈલ નહોતા, એ એટલે વધુ પડતું હાલતું લાંબુ. હવે હું તમને યાદી કરાવું, લ્યો આ મારા બનેલી ઘટના. આજથી તમે 40 વર્ષ પહેલાં જેના લગ્ન જીવન સારા હશે એના સમયમાં જોવો તમે, ફિલ્મમાં ગીતો એવા આવતા, હા એના ગીતની મજા હતી. યાદી કરાવું સાહેબ, બધા અહીંયા બેઠા છો એટલે. કે 100 સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા, મુજે તુમસે પ્યાર થા, આજ ભી હૈ ઓર કલ ભી રહેગા. 100 સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા, આજ ભી હૈ કઈ રે. હો હો, વરહુતી પ્રેમ કરવાની ક્ષમતા વડીલોમાં હતી, પછી સમય ગઈતો તો ફિલ્મમાં ગીતે એવા આવ્યા. સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર રાત તક, મુજે પ્યાર કરો. એક દીમાં પ્રેમ પૂરો. અને અત્યારે તો સમય જ નથી, જલક દીકલા જા. પણ કઈ બસમાં જવું છે, તું ધીરો રે ને, એટલી ઉતાવળો. પેલાના જે પ્રેમાળ ગીતો હતા, આ પ્રેમાળ ગીતોની કેવી મજા હતી હે ભાઈ. આ વડીલ બેનો હશે એના સમયનું એક ગીત યાદી કરાવું. મે તો તુમ સંગ નેન મિલા કે હાર ગઈ સજના, હાર ગઈ સજના. મેં તો તુમ સંગ નેન મિલા કે હાર ગઈ સજના, એક બીજાની આંખોમાં આંખો મળે તા જીવન હારી જાતા ને, આવી પ્રેમાળ આંખો પહેલાના સમયમાં હતી. અને અત્યારે હિંસક આંખો, કેવી આંખો. અપને દીવાને કા
अपने दीवाने का कर दे बुरा हाल रे, अखियों से गोली मारे आई खुथी गोड़ी उमर में मैंडा भरना फाटिया बोलो हा કેમ કે પેલાના સમયમાં આમ તમે જુઓ ને પંકજભાઈ તો કેવો સમય હતો, પેલાના પિક્ચરો જો, આ બાજુ હીરો હોય આ બાજુ હિરોઈન હોય વચ્ચે જાડવું, એમાં કદાચ હીરો હિરોઈનનું હાથ ચાલે ને તો હિરોઈનના મોઢામાંથી શબ્દ નીકળે, છોડ દો આ ચલ જમાના ક્યા કહેગા, જમાનાની બીક હતી, છોડ દો આ ચલ જમાના ક્યા કહેગા, અત્યારની હિરોઈનોને આ ચલ હોતા જ નથી, એવી ગરીબ ઘરની દીકરીઓ બિચારીઓ છે. હા તમારે કોઈ આગળ રહે ને કપડાં ઉતરી જાય ને તો બિચારીઓને દઈ આવજો, એવા બતાવો અઘરું છે સાહેબ, કેવાય બધી હિરોઈનો આમ આમ, એમાં ઐશ્વર્યા રાય આવીને તો હારા હારા બાપા આમ જ હતા, ઐશ્વર્યા રાયમાં 80-80 વર્ષના ડોસા, ખરે ઐશ્વર્યા રાય જેવી છે અને નવરાવ ધોરાવ ઐશ્વર્યા જ છે, ખરે ધ્યાન દો. પણ સાહેબ આવી પરિસ્થિતિના પેલા પિક્ચરો કેટલા સરળ હતા, કે છોડ દો આ ચલ જમાના ક્યા કહેગા, આ જમાનાની બીક હતી સાહેબ. અને અમારી અત્યારે લોક કલાકાર તરીકે અમારી મોટા મોટી કઠણાઈ ઈ થઈ જાય છે સાહેબ, કે જ્યારથી આપણે આપણા છોકરાઓના મોઢા ટીસ્યુ પેપરથી લૂવા માંડ્યા, એને અમારે માના પાલવની વ્યાખ્યા કેવી રીતે કરવી, કાને માનો પાલવ કહેવાય સાહેબ. કેમ કે શેરીમાં છોકરું રમતું હોય, 7-8 વર્ષનું છોકરું હોય, વીજળીનો કડાકો થાય અને છોકરું ડરી જાય, ગળગળતી દોટ મૂકે, રહોડામાં એની માં રોટલા ગળતી હોય, એના ખોરામાં આવે અને માં એના હાડીનો પાલવ છોકરાના માથે નાખે ને, પછી વીજળીના બાપની તેવડ નથી કે એ બાળકને ડરાવી શકે, જે નિર્ભયતા અપાવી શકે ને એને માનો પાલવ કહેવાય. આ એને કહેવાય સાહેબ. અમારી કઠણા હવે જો એડજસ્ટમેન્ટ થવા માંડ્યું જીવનમાં, પેલા એક્ઝિસ્ટમેન્ટ નહોતું, યાદી કરાવું. આજા આઈ બહાર દિલ હે બેકરારો મેરે રાજકુમાર તેરે બિના રહા ન જાય, આજા રાજકુમાર એકચ્યુઅલી તારે જ આવવાનું છે, નો કોમ્પ્રોમાઇઝ, અત્યારે કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ યાદી કરો. તું નહીં તો તારો ફોટો પણ ચાલશે, તારો ફોટો નથી નથી નથી, તારો ફોટો નથી તો ફોટો કોપી પણ ચાલશે. ફોટો કોપી થી હલાવી લેવા વાળો વર્ગ થઈ ગયો, જોઈ લ્યો. પેલા પેલા રાજકુમારની જરૂર હતી, હવે ફોટાની, નો પ્રોબ્લેમ. ફોન કરે એક, તું આવવાનો નથી મને મળવા, ના એકચ્યુઅલી મારી પાસે ટાઈમ જ નથી, નો પ્રોબ્લેમ, તારો ફોટો વોટ્સએપ કરી દે ફોટામાંથી. અને ગીતો હકીકત, જો હું હિન્દી ગીતોનો વિરોધી નથી, હિન્દી મને ગમે બહુ, હા હું જરાય તમને એવું લાગતું કે આ હિન્દી ગીતોનો વિરોધી છે એવું જરાય મિત્રો નથી, પણ એવા ગીતો આવે છે. હમણાં એક મેં સાંભળ્યું હતું, યાદી કરો, ફાયર બ્રિગેડ મંગવા દે તું, ફાયર બ્રિગેડ મંગવા દે તું, તેરા રસ્તા દેખ રહી હું, તગડી પે દિલ ટેક રહી હું, આ પરદેશી મોર બોલમાં. હવે એને શબ્દો તો જુઓ, તેરા રસ્તા દેખ રહી હું, સગડી પે દિલ શેક રહી હું, દાજી જાય એના ઉપર તું પાપડ છે, ઓડાનું રીંગણું છે, આ બધું રહેવા દે. આવા ગીતો થઈ ગયા સાહેબ, ગીતોની મજા હાવ મરી ગઈ છે. પણ આપણા ગુજરાતીઓ ગીતોની જે મજા હતી
એમાં એ સુગમનું પ્રદાન સાહેબ, સુગમ અમુક જ જ્ઞાતિમાં સંભળાય છે. હા, વધુમાં વધુ આમ તમે જુઓ ને તો નાગર જ્ઞાતિ એક એવી છે કે નાગર જ્ઞાતિમાં વધુમાં વધુ સુગમ ગવાણું, અને નાગર જ્ઞાતિએ આ સંગીત વધુમાં વધુ સાચવી રાખ્યું છે. આપણે હજી ક્લાસિકલમાં કે સુગમમાં એટલી બધી ટપા પડતા જ નથી. બાકી હું તો ડાયરાના પ્રોગ્રામો કરતા હોય ને ઘણી ફરે, આપણે કોઈક સંતવાણીના કલાકારને રજૂ ન કરતા હોય કે સાહેબ એવા સંતવાણીના કલાકાર છે જેને સાંભળવા જીવનનો લાવો છે, દેવા એ પંડિતની વાણી સંભળાવે, જે અવળ વાણી સંભળાવે, જે દેશી વાણી સંભળાવે. આવું હજી સંચાલન કરતો તો ઓડિયન્સમાંથી મને કે તમે વાણી સંભળાવો, પછી મેં વાણી સંભળાવી ને પછી ઓડિયન્સ હલવાણી ક્યાં ન કીધું હતું, સારું હતું એમ. પણ સાહેબ આપણા ગુજરાતી ગીતોની મજા હતી. આ એક એક બહુ સરસ નતું ઓલું ગુજરાત ભાન લીધું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોડ્યું ને તમે યાદ આવ્યા. આ હગાઈથી મજા આવે. આમ તો જુઓ ગોલ્ડન પીરિયડ છે, હગાઈ થાય ને ત્યાં આ ગીત બહુ સાંભળવું ગમે. પણ લગ્નને પાંચ વર્ષ જવા દો. એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા, આજે વાસણ ઉટકવાનો મારો વારો છે વરમ. આવું આવું બદલી જાય. જો હગાઈ થી લગ્ન વચારે ની મજા જ અલગ છે સાહેબ. હગાઈ થી લગ્ન વચારે જે આમ ઉપર આવતા હોય, તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં, લગ્ન ના પાંચ વર્ષ પછી કા તું નહીં કા હું નહીં, મારી મારી હગાઈ થઈ ગયો ભાઈ તમને. એટલે આમ તો લગ્ન થઈ ગયા, હગાઈ પેલા જ થઈ ને. મારી હગાઈ થઈ ને તઈ મને ઉપર આવતા હતા, મારી હગાઈ કાલાવડ થઈ હતી. મારી ઘરવાળી મને કે તમે મને ગિફ્ટ આપશો, મેં કીધું ગાંડી તું કે આપું બોલ ને, તઈ મને ઉપર આવતા હતા. મને કે કબૂતર લઈ દો, તારે કબૂતરને શું કરું. અરે મન કે હવ પેલા પત્ર વ્યવહાર થતા, પછી મોબાઈલમાં વાતું થતી, આપણે કંઈક નવું કરીએ રજવાડા જેવું. રજવાડામાં કબૂતર દ્વારા પત્ર વ્યવહાર થતા, તમે કબૂતર લઈ દીધું, એ ચિઠ્ઠી લખે કબૂતરના ડોકમાં, કબૂતર રાજકોટ આવે એ ચિઠ્ઠી વાંચે, બીજી ચિઠ્ઠી લખું કબૂતરના ડોકમાં, કબૂતર કાલાવડ. થોડાક દે આમ મસક કલી આયેલું. એમાં એક દી એમને એમ ચિઠ્ઠી વિનાનું કબૂતર આવ્યું, મેં ફોન કર્યો, મેં કીધા ચિઠ્ઠી વિનાનું કબૂતર કા, મન કે મિસ કોલ હતો આને ક્યાં પહોંચ્યું. હા, હગાઈથી લગ્નનો ગાળો જ મજા આવે છે ભાઈ. અમુક 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 ગીતો એવા આવતા હોય, આપણા લગ્ન ગીતોનું પ્રદાન એવડું હતું ને લગ્નોમાં સાહેબ. હું તમને યાદી કરાવું, અત્યારે જે યુગ હાલે છે એનો વિરોધ નથી સાહેબ, પણ પહેલાંનું લગ્ન ગીતમાં દાદા પૂછતા દીકરીને, બેટા તારે કેવો વર જોઈ છે, કે જડ રે જો બનિયામાં બેઠા બેની બાપ, દાદાએ હસીને બોલાવ્યા બેની, કેમ રે તમારી આંખોમાં આંસુ, કેમ રે મનડા રે મુંજાણા. હવે એમ પૂછે કે બેટા કેમ તમે આમ, તને કેવો પતિ જોઈ છે. અને પછી દીકરી આપણા લગ્ન ગીતોમાં વર્ણન કરતું, મારે લાંબુ તો નથી વાત કરવી, પણ મારે તમને યાદ ઈ કરાવવું છે કે અત્યારે સમય કેટલો ફરી ગયો. કે દાદા કાળો તે વરના જોયે દાદાજી, કાળો તે કુટુંબ લ જાવશે દાદા, થોરો તે વરના જોયે દાદાજી, ધોરો તે આપે વખાણ. ઈકારો નહીં, ધોરો નહીં, ઊંચો નહીં, નીચો નહીં, આ ચાર ચોઈસ દીકરી ના. પછી કેવો તો રંગે ઘવરણો અને કેળે પાતળીઓ, મારી સહેલીએ વખાણ્યો, મારે આવો પતિ જોઈ છે. આ પહેલાના સમયમાં જો, અત્યારે હાવ સમય ફરી ગયો. એ મારે પેન્ટ વારાને પૈણવો તો આ ધોતિયા વારો ગમતા ના તે લ્યો પેન્ટ વારાને તરત દીકરી કહી જ દઈએ, બોલો કાંઈ નહીં. એમાં અત્યારે તો વધારે સમય ઓલો આવી ગયો છે. એ મારે ફોરજી વારાને પૈણવો તો આ તુજી વારો ગમતો, તુજી વારો. બોલો અગાઈથી લગ્ન વધારે ગાળો મજા આવે ભાઈ. આમ ઉભરા બહુ આવતા હોય, કેમ કે હવે તો મોબાઈલ ગિફ્ટમાં આપે ને, મોબાઈલમાં નંબર પાછા સ્ટોર કરે ઓલો છોકરો. ઈ શું સ્ટોર કરે ખબર, માય લાઈફ.
મારી જિંદગી. લગ્નના 5 વર્ષ જવા દો, માય વાઇફ, મારી પત્ની. 10 વર્ષ જવા દો, હોમ. 20 વર્ષ જવા દો, હિટલર. 30 વર્ષ જવા દો, રોંગ નંબર. હાવ એવું થઈ ગયું. હવે મજા ભાઈ, મોબાઈલમાં જે વાતું કરતા હોય ને, કેમ કે હવે તો જીઓ હાઉ ફ્રી, એટલે 11 વાગે ચડી જાય ને બધા કામ આટો પીન અગાસી ઉપર. તું બોલ, તું બોલ ને. ના તું બોલ, તું બોલ ને. બકા, એ બકા કે, એ બકો તારો ટકો કરી નાખશે, તું ધીરી નો રે. પેલા ફરી ચાલુ થાય, તું બોલ ને, તું બોલ. ગાંડી ગાંડી કે, લગ્ન પછી ગાંડી કેજે ને. તમારા કુટુંબમાં કેટલા ગાંડા છે ને એ ગણાવશે. કેમ કે સાહેબ એવા વખાણ કરતા હોય કે રેશમી જુલ્ફે યે સરબસી આંખે તુમ્હે દેખ કે જી રહે હે. રેશમી જુલ્ફે કહેતા હોય ને એ જ વાર શાકમાં આવે, એટલે એમ કે આખું નથી. તું જ રેશમી જુલ્ફે કહેતો તો ખાઈ જાને હવે, તારે તારે જ આ બધું કરતો હતો. અને એમાં અમુક છોકરા તો સાહેબ કેવી ઘટના બને ખબર, 11 વાગે પછી રાત્રે કંઈક હરકી રીતે વાત ન થયો, એટલે સવાર 10 વાગે ફોન કરે ને ગામડું હોય સાહેબ, ગામડામાં છોકરી રસોઈ બનાવતી હોય, હવે એક કોર રોટલી બનાવતી હોય જામ, અને એનો ફોન આવે. ન ઉપાડે તો ગોરધન રિહાઈ જાય. બાજુમાં બા હોય એટલે આ દેશની દીકરી મર્યાદાવાળી હોય સાહેબ, મર્યાદા રાખે, અને ફોન કરે, હા બોલો, હા બેટરી નહોતી, બાપુજી હાઠ્યું કાઢે, બા તો બાજુમાં જ છે. બા ને બિચારાને ખબર પડે કે આ નિરત વાત નહીં કરે, બા બારે વહી જાય એટલે તરત, હા બોલો, હા ના ના. હું થોડી તમને ભૂલી જાઉં, તમે મને એટલા યાદ આવો, એટલા યાદ આવો, તમને દાયડમાં દેખાવ, હા તમને ભાતમાં દેખાવ, તમને ઘઉંમાં દેખાવ. આપણને એમ થાય ધણી છે કે ધણેડું છે એ ખબર નથી પડતી ભાઈ, એવો સમય આવતો જાય છે સાહેબ. અને એમાંય જો આ એરેન્જ મેરેજ, એરેન્જ મેરેજની મજા છે, લવ મેરેજ ને એરેન્જ મેરેજ બે મેરેજ થાય એમાં એમાં તફાવત બહુ મોટો છે સાહેબ. લવ મેરેજમાં કેવું છે, તમે ગાડી લઈને જતા હોય, બે જ જણા હોય, ગાડીમાં ખોટકો થાય, એકને આંકવીને એકને ધક્કો મારો. પણ આ જ વસ્તુ એરેન્જ મેરેજમાં થાય, ગાડી ખોટકાય તો ઘરના હગાવાળા ગાડીને ધક્કો મારી અને પાર પહોંચાડી શકે, એટલે એરેન્જ મેરેજ કરવા જરૂરી છે. શાંતિથી કરાય એમાં આમ હું કોઈ લવ મેરેજનો વિરોધી નથી, પણ મા બાપ એગ્રી થાય એટલે કરવા, કોઈ જ્ઞાતિપાત જેવું નથી. પણ આ જે ભાગી જાય છે ને એનો પ્રશ્ન છે. હું તો કહું અત્યારે આપણો કોઈ એવો વિરોધ નથી, એવું કરવું જોઈએ કે એકબીજાની સંમતિ, એકબીજાનું આ, અને પછી જો દીકરી સારા ઘરે જાતી હોય તો એમાં કોઈ દી જ્ઞાતિપાત રાખવો નહીં. આ મારો કોઈ એવો અર્થ નથી, પણ આ જે સાહેબ અમુક અમુક સોમવારે સામા મેળા, મંગળવારે મંગળ ફેરા, બુધવારે બટાજટી બોલી, ગુરુવારે ગાયરું કાઢી, શુક્રવારે છૂટાછેડા, તરત જ 8-7 દિવસમાં છૂટાછેડા થઈ જાય. એવો વર્ગ છે પ્રેમ. હવે તો એમાં આ જુવાનિયા જે પ્રેમ કરે, કોલેજ, કોલેજનો યુગ બહુ સારો મને ગમે. હમણાં એને કોલેજમાં એક ટીકડી છોકરાએ નોટિસ બોર્ડ ઉપર લખ્યું, 50% છોકરીઓ બુદ્ધિ વિનાની હોય છે, અને છોકરીઓ આંદોલન કર્યું શરૂ, 5 વાગે આચાર્યને ખુલાસો આપવો પડ્યો, 50% છોકરીઓ બુદ્ધિવાળી હોય છે. પ્રેમની મજા જો, બગીચામાં જે પ્રેમ કરતા હોય ને, આ હા હા મજા આવે ભાઈ. હમણાં એક છોકરી છોકરા બગીચામાં બેઠા હતા, વચ્ચે વેફરનું પડીકું, આંખમાં આંખ, ચાંચમાં ચાંચ, બે વાતો કરતા હતા. છોકરી છોકરાને કહેવા, અત્યારે તાર મગજમાં શું વિચાર હાલે છે, ઓલો કે આવા દે ને હવે. ના કયો ને, અત્યારે તમારા મગજમાં શું વિચાર હાલે, ઈ કે આવા દે ને હવે. ના તમને મારા હમ કયો જો, અત્યારે તમારા મગજમાં શું વિચાર હાલે છે, ઓલો કે તું મારા કરતા વેફર વધારે ખાસ. હમણાં તો એક ફાઈવ સ્ટાર હોટલમાં છોકરો ને છોકરી જમવા ગયા,
આમ બધું જમણવાર આવી ગયો, આમ મોંઘી હોટલ. છોકરી રાજી બહુ થઈ ગઈ, આહા તું મને આવી હોટલમાં લઈ આવ્યો જમવા, મારું મનગમતું જમવા, મારું મનગમતું મેનુ, હું તારા પર બહુ ખુશ છું કે બહુ ખુશ છું કે હવે તું મને કંઈક એવી વાત કર કે મારું દિલ ધડકવા માંડે. ઓલો કે મારી પાસે પૈસા નથી. પછી જે દિલ ધડકું હે છોકરીનું, એક છોકરો છોકરી બેઠા હતા ને એટલે છોકરો છોકરીને કહે, આઈ કે તું મારા માટે શું કરી હે? છોકરો કે તું કે એ કરી દો, એ કે ચાંદો લઈ આવી દે. ચાંદો? ઓલો મગજ હલી ગયો, એ કે પછી પૃથ્વી ફરતો તારો બાપ ફરશે. બેન છૂટું થઈ ગયું. બે જણા એવા બે જણા, એટલે છોકરી કે અત્યાર સુધીના મારા જેટલા લેટર ને જેટલા પત્રો ને જેટલા ગિફ્ટ હતા એ કાલ મને આપી દેજે પાછા. બીજે દિવસે છોકરી સ્કૂટી લઈને આવ્યો, અવડો બધો ઠેલાને ઘા કર્યો, કે તારા હોય એ કાઢ લે. આને પ્રેમ કહેવાય સાહેબ? પ્રેમ હાચો કેને કહેવાય સાહેબ? પ્રેમ તો પ્રેમ છે. આ તલબ ઈશ્ક તસ્બી બને, વિરલ શુક્લનો દુઓ કે તલબ ઈશ્ક તસ્બી બને અને ઈશ્ક બને અજાન, માસુકાહી મક્કા બને અને અલ્લાહ ઈશ્ક સમાન. સાહેબ પછી તો ભગવાન આરે જેને પ્રેમ થાય, ભગવાન જેવા દેખાવા માંડે સાહેબ. અત્યારનો પ્રેમની વાત નથી સાહેબ, હું એમ નથી કહેતો કે અત્યારે સાચો પ્રેમ નથી થતો, થાય જ છે સાહેબ, પણ બહુ એવા ઓછા દાખલા છે. એનો એક તમને દાખલો આપું સાહેબ, સાચો પ્રેમ કેને કહેવાય? અદ્ભુત પ્રેમની વાત યાદ આવી. કોલેજનો પ્રથમ દિવસ, રાજ અને પ્રીત બંને એક જ કોલેજમાં દાખલો લીધો. બંને આચાર્યની ઓફિસમાંથી બાઈને નીકળ્યા, એકબીજાને જોયા, અદ્ભુત એકબીજાનું રૂપ. છોકરો બહુ હેન્સમ, છોકરી બહુ બ્યુટીફુલ. એકબીજાએ એકબીજાનો પરિચય આપ્યો, હાય આઈ એમ પ્રીત, આઈ એમ રાજ. એકબીજા વચ્ચે મિત્રતા થઈ. છક મહિનાનો સમય થયો એટલે મિત્રતા પાકી બની. એકાદ વર્ષનો સમય થયો ને એટલે રાજે પ્રીતને પ્રપોઝ કરી, હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. પ્રીત રાજી બહુ થઈ, સારો છોકરો મને મળ્યો ને, વાંધો નહીં આપણે બંને આપણા ઘરનાઓને વાત કરશું, ઘરનાને અનુકૂળ આવે એટલે આપણે લગ્ન કરી લઈશું. વાત નક્કી થઈ સાહેબ. પણ પછી તો સાહેબ બેના ખોડિયા જુદા જુદા અને પ્રાણ એક સાહેબ, એવો અદ્ભુત પ્રેમ. ત્રીજા વર્ષનો છેલ્લો દિવસ, બીજે દિવસે પરીક્ષા, પ્રીત ઘરે ગઈ, એના પપ્પાને કીધું કે રાજ નામનો એક છોકરો છે, એના પપ્પા સારા બિઝનેસમેન છે, છોકરાને કોઈ વ્યસન નથી, પપ્પા તમારી રજા હોય તો હું એને યાર લગ્ન કરવા માંગુ છું. આ હા હા, બાપને રાજીપો બહુ થયો કે મારી દીકરીએ મને હમે હમ કીધું. બેટા જો તું કહેતી હોય કે રાજ સારો છે, એના 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 બાપ સારો છે, સારા બિઝનેસમેન છે, છોકરો વ્યસની, તો બેટા મને કાંઈ વાંધો નથી, તું એકવાર એને મળવા લઈ આવજે. પણ બેટા એક વાત કહું તો કે શું? મારી એક જ ઈચ્છા છે કે બેટા કાલ તારી પરીક્ષા શરૂ થાય છે, પરીક્ષામાં જો તમે બંને સારા માર્કે પાસ થઈ જાઓ એટલે તરત જ તમને બીજા મહિને હું રાજના પપ્પાને મળી અને તમારા બેના રાજી ખુશીથી ધામધૂમથી અમે લગ્ન કરવા તૈયાર છીએ. પ્રીત રાજી બહુ થઈ સાહેબ કે મને મારા મનગમતો માણીઘર મળી ગયો ને. અને સાહેબ ગડગડતી દોઢ કોલેજ તરફ મૂકી, ક્યાં છે રાજ અને હારા સમાચાર આપ. આખા કોલેજના દરેક રૂમમાં જોયો પણ રાજ મળ્યો નહીં, પેટમાં ફાળ પડ્યો, ક્યાં હશે રાજ? આખા કમ્પાઉન્ડમાં ફેરી, રાજ મળ્યો નહીં, ક્યાં હશે? કદાચ એવું તો નહીં હોય ને કે અમે જ્યાં બગીચામાં બેઠા હતા ત્યાં બેઠો હોય તો? અને આમ જ્યાં પ્રીત બગીચામાં પ્રવેશ કર્યો ને એક દ્રશ્ય જોયું પણ તાતો સાહેબ પગની હેઠેથી જમીન વહી ગઈ. રાજ કોક છોકરી સાથે બેઠેલું એને દેખાણું, મનમાં ફાળ બહુ પડ્યો, દીકરી છે ગભરું છે સાહેબ. પણ હજી એનું મન માનવા તૈયાર નહોતું, એનું હૃદય માનવા તૈયાર નહોતું, ના મારો રાજ ન હોય એ તો મને પ્રેમ કરે છે. પણ પાકું કરવા માટે આમ નજીકથી ત્રાસી નજરે જ્યાં જોયું ત્યાં નક્કી થઈ ગયું કે રાજ જ છે. આ હા હા હા. પણ સાહેબ પ્રીત જૂના જમાનાની છોકરી નહોતી કે રોવે,
આજકાલ ની દીકરી હતી સાહેબ, ખબર પડી ગઈ કે રાજ જ છે એટલે ગળગળતી ડોટ મૂકી, રાજનું ધ્યાન નથી, અને ફેરવીને વાહામાં લત પ્રીતે મારી, ત્યાંથી ગીત આવ્યું, પ્રીત કી લત મોહે સી લાગી ઓ ગઈ મેં મતવાલી, મોહે શોધ બોધના રહી તન મન કી, ઓ મે જાઉં વારી વારી, બે બસ ઓર લાચાર ફિરું મેં હારી, મેં દિલ હારી. કૈલાસ ખેરે આ દ્રશ્ય જોયેલું, એમાંથી એમને આ ગીતનું સંશોધન કર્યું. અઘરું છે, તમને તેમ છે ને, આ સિરિયસ વાત લઈને બેઠો છે સાહેબ. અરે એવું કાંઈ નથી ભાઈ, આનંદ કરો, આપણે આ સીડીજી હાટું કરી છે, તમે મોજ કરો આપણે સાહેબ. હા પણ એમાં મેં વાત કરી હતી સાહેબ કે ચૂંટણી છે ફિક્સ, બધી મેચો થાય ફિક્સ, ચૂંટણી ફિક્સ. જો અત્યારે ચૂંટણીનો યુગ છે, હાલે ભાઈ સરપંચની, સરપંચ અર્થું થાય, સર એટલે માથું, પાંચ પંચ એટલે પાંચ, પાંચ માથાવાળો માણસ એટલે અડધો રાવણ તો ખરો જ. આપણે છે ને ભાઈ ચૂંટણીનું આમ જો, એ ભાઈ વિરોધ નથી કરવો, ચૂંટણી મને ગમે, પણ એક વાત યાદ રાખવી જીવનમાં કે સાહેબ રાજ ગાંધીનગરમાં થાય ને કારણ આપણા ઘરમાં ન ગરી જાય ને એનું ધ્યાન રાખજો. રાજ ગાંધીનગર થાય, હા હા હા, અમુક નેતા તો મેં તો બહુ જોયા. આ ચૂંટણીનો એક દાખલો દઉં સાહેબ, હમણાં એક છે ને દાદા, બહુ કરશન દાદા, આખી જિંદગી મજૂરી કરી, એક જ વિચાર કે ગંગામાં નાહી આવું હરિદ્વાર જઈને, અને સાહેબ આખી કાળી મજૂરી કરી, 70-80 વર્ષે માંડ એટલી મૂડી ભેગી થઈ એટલે પૈસા લઈ હરિદ્વારની ટ્રેનમાં બેઠા, હરિદ્વારની ટ્રેનમાં ઉતર્યા એટલે એક સાહેબ નવયુવાન આવ્યો, કા કરશન દાદા મજામાં, બેટા તને હું ઓળખતો નથી. દાદા ભૂલી ગયા, હું બચ્છું. કોણ બચ્છું બેટા? તમારી શેરીમાં રમતો તમારા છોકરા વાઈ રે, ખબર છે તમે અમને લાકડીથી મારવા આવતા, ભૂલી ગયા હું બચ્છું. દાદા કી યાદ નથી આવતું, હવે તમારી ઉંમર થઈ એટલે ભૂલી ગયા છે, હું તમારા છોકરાને ભાઈ બંધ બચ્છું, લાવો કઈ બાજુ જાવું, લાવો તમારું પોટલું. દાદા તો ભોળો સાહેબ, ગામડાનું રહ્યું, કેમ કે ગામડા અને શહેરમાં તફાવત બહુ છે સાહેબ, ગામડામાં બધા ભેગા થઈને જીવે અને ગામ શહેરમાં ભેગું કરીને જીવે છે સાહેબ, આ તફાવત છે ને, ચોરામાં ચબૂતરો હોય, ઘરમાં દૂજણા ઢોર હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય ને ઘી દૂધના ખજાના હોય, એમ બધો ઘી દૂધના ખજાના બહુ હોય સાહેબ. એટલે દાદા તો ભોળો સાહેબ, ચૂંટવાની માણસ હશે, બચ્યું હશે ને. હા બેટા, એ કે મારે ગંગા નાવા જવું છે, પોટલું આગળ લઈ, બચ્યું આગળ, કરશન દાદા પાછળ, ગંગાનો ઘાટ હરકી પેઢીએ. દાદા તમે તમારે ના આવો, લાવો તમારું પોટલું, લાવો તમારા લુગડા, હું હાચવીને બેહું. ભરોસાવાળો માણ આપણો બચ્યું હે ને, બચ્યું ઉપર ભરોસો રાખો, પૈસા લુગડા પોટલું દઈ અને હરિદ્વારમાં જ્યાં નાવા ગયા કરશન દાદા, ડૂબકી મારીને બાયણે નીકળત, બચ્યું નહીં. અને હરિદ્વારની બજારમાં સાહેબ કરશન દાદા નીકળ્યા, અમારે બચ્યું ક્યાંય જોયો, અમારે બચ્યું ને ક્યાંય જોયો, કોઈ પૂછે કોણ બચ્યું, મારા છોકરા ભેગો રમતો હું એને લાકડીએ મારતો, એવો અમારે બચ્યું ક્યાંય જોયો. દાદાને ક્યાંય બચ્યું મળ્યો નહીં, આપણી એવી જ હાલત છે. દર 5 વર્ષે એક બચ્યું આવે છે અને આપણા મોતના આપણા મતના પોટલા લઈ અને વહી જાય છે, અને 5 વર્ષ આપણે કરશન દાદાની જેમ જ જોવાનું છે, કે અમારે બચ્યું ક્યાંય જોયો. કઈ કેવું પડે કે જમી બેચ દેંગે, જગહ બેચ દેંગે, શહીદો કે સિરકા કફન બેચ દેંગે, કલમ કે સિપાહી અગર ન જન્મે હોતે તો વતન કે નેતા વતન બેચ દેંગે, પાણી બેચ દેંગે, જવાની બેચ દેંગે, ખુદ કો બચાને કો ખુદ કી રાની બેચ દેંગે. એને ફિકર નહીં હે સંસ્કૃતિ કી, એ અપને મા બાપ કી કહાની તક બેચ દેંગે. આ ઈ પરિસ્થિતિમાં આપણે જીવવાનું છે. હું એમ નથી કહેતો કે બધા નેતા ખરાબ છે, હા આ વિચાર કરો જો. આ લાલુ પ્રસાદે એક ટીવી કાર્યક્રમમાં જાહેરાત લાલુ પ્રસાદે કરેલી હો, કે મારા સપનામાં ભગવાન શંકર આવ્યા,
પછી મેં નોનવેજ ખાવાનું છોડી દીધું. ટીવીમાં એક પ્રોગ્રામ આવેલો, એમાં કીધેલું, હવે વિચાર કરો, આ તો શંકર ભગવાન લાલુના સપનામાં આવ્યા, કદાચ કૃષ્ણ પરમાત્મા આવ્યા હોત તો આના સોડિયા કાઢી નાખે ને. હા, રાતે દાખલા તરીકે લાલુ ઘસઘસાટ ઉઠતા હોય અને અવાજ આવે, લાલુ, એ લાલુ, યે કોણ આકાશવાણી કર રહા હૈ? મેં ભગવાન કૃષ્ણ. બોલિયે ભગવાન, ક્યા કામ હૈ? તુમને ગાયું કા ઘાસ ચારા ખા લિયા? લાલુ કી હું ખબર, ભગવાન કા પ્રસાદ સમજ કર ખા લિયા? તો વૈસે તો ગોબર ભી હૈ, ઈ ખાને? હા, એવી છે સાહેબ, પણ ગુજરાતની તો કંઈક મજા જ અલગ છે, ગુજરાતીઓની મજા અલગ છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આપણા રિક્ષાવાળા અઘરા. હા, હમણાં એક જગ્યાએ કજીઓ હાલતો હતો ને, રિક્ષામાં બાજતા હતા. મેં ડ્રાઈવરને પૂછ્યું, બે કાં બાજે? એ કે બે કોણ નસી ઠાટું થઈને બાજે. આ થોડોક અઘરો જોક પડશે, એને એ ખબર નહોતી કે બે કોર્નર હોય એમ. હા, રિક્ષાની મજા. હમણાં જ કુવાડવા રોડ ઉપર એક સરદારજી ટ્રક લઈને જતા હતા, પાછળ આપણો આગળ આપણો રાજકોટનો રિક્ષાવાળો. હવે આ છકડાની જ ખબર છે ને, કચરો બારે માસ, આ છકડો બારે માસ એમ. આ છકડાની મજા એ છે કે તમે આમ જોવો, છકડાનો ડ્રાઈવર આમ આડો બેસે ને તો છકડો સીધી હાલે, સીધો બેસે તો આડી હાલે. હો, પણ એ સાહેબ, એ આપણા રાજકોટના રિક્ષાવાળા અઘરા. હો, સરદારજી સાહેબ, હકીકતે રિક્ષાવાળો આગળ, સરદારજી પાછળ, અને ઓ ચિંતા નહીં, રિક્ષાએ બ્રેક મારી અને ટ્રક આમ જાતા જાતા રહી ગયો. કેમ કે સરદારજી જોરદાર બ્રેક મારવી પડી, અને સરદાર ટોમી કાઢીને હેઠો ઉતરો. આપણા રિક્ષાવાળાને કે, ઓય ક્યા બાત હૈ, બીચ મેં ગડ્ડી ખડી કરી દેતા હૈ, પતા નહીં ચલતા. અને આપણો રિક્ષાવાળો જે હિન્દી બોલ્યો, એ સાંભળો સાંભળો સરદારજી, તમારે ને અમારે કોઈ વાક નહીં હૈ, આગળ કૂતરા ઉતરા, તમારે કોઈ બ્રેક મારના પડા, અમારે કોઈ બ્રેક મારના પડે, તમારે કોઈ ઠાઠેમ ગરના પડા, કજિયા કા મો કાળા, તમારે કો ભી લોહી નીકળેગા, અમારે કો ભી લોહી નીકળેગા. પછી કહેતા હે કાઠિયાવાડી ગારું દેતા હે, ક્યાં બગતા હે પતા નહીં ચલતા. અમુક મજા આવે, ભાષાની મજા છે. બાર ગાવે, બોલી બદલે, તરવર બદલે, શાખા બુઢાપણમાં કેસ બદલે, પણ લખન ન બદલે લાખા. મારો દુબઈનો પ્રવાસ હતો ને, એટલે આપણે વચ્ચે આસિયાની યારે લોકસાહિત્યની વાતો કરતા હોય, એટલે હું લોકસાહિત્યની વાતો કરતો હતો ને, કાર્યક્રમ પૂરો થયો ને, એક ભાઈ આવ્યા, એકચ્યુઅલી તમારા કાર્યક્રમમાં મજા આવી. મેં કીધું થેન્ક યુ, તમે સંસ્કૃતિને જીવાડવા માગો છો? મેં કીધું થેન્ક યુ. મને કે મારો દીકરો અહીંયા મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે, પણ છતાં પણ બહુ સરસ રામાયણની વાતો કરે છે. સારું, આપણે રાજીપો થાય ને ભાઈ, દુબઈમાં મીડિયમ ઇંગ્લિશનો છોકરો રામાયણની વાતો કરે, આપણને કેટલું ગૌરવ થાય. મેં કીધું દોસ્ત, મારે સાંભળવી છે, સવારે આવી જાઉ. અરે આવી જાઉ, સવારે હું ગયા છોકરો તૈયાર વ્યાર થઈને બેઠ. મેં કીધું આ છોકરો તો કે હા, રામાયણની વાતો. હા, કયો ને એને સંભળાવે. હવે જોજો, મીડિયમ ઇંગ્લિશનો છોકરો રામાયણની વાતો કરે, આમ 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 આપણને ગળે ન ઉતરે, પણ વાત શરૂ કરી હોય કે ભગવાન રામ ફોરેસ્ટમાં ગયા હતા, વનમાં ગયા હતા, સારું લાગે, ફોરેસ્ટમાં ગયા હતા, સારું લાગે, ભલે અર્થ બે એક જ થયો, મજા ના આવે. એ કે ભગવાન રામ ફોરેસ્ટમાં ગયા હતા ને, તો એમના બ્રધર કે હું તમારી સાથે આવું, તો ચાલો કંપની રહેશે. તો સીતાજી કે હું તમારી સાથે આવું, તો ચાલો એન્જોય કરશું, હવે કેમ ફરવા જવાનું હોય. તો એ લોકો તો ત્યારે મજબૂત બોડી બિલ્ડરો બધા હતા, એ લોકો બધા વિકલ નહીં, ત્યારે વિકલ નહીં અંકલ, એ લોકો બધા પગપાળા જતા હતા, પગપાળા બધા. પેલો રાવણ નહીં, ડોન, ડોન એ સીતાજીને કિડનેપ કરી ગયો લે. હવે હરણ કરી ગયો એ સારું લાગે, કિડનેપ કરી ગયો એ સારું લાગે. હા, હરણ કરવું જ સારું લાગે. એ છે ને, કિડનેપ કરી ગયો ને, તો ભગવાન રામને એમના બધું ફ્રેન્ડ સર્કલ, હનુમાનજી અને સુગ્રીવ, આ લોકો બધા ભેગા થયા, લંકામાં ગયા અને ફાઇટ નક્કી થઈ, ફાઇટ નક્કી થઈ. તો સાલી કેકે ને ખબર જ નહીં, હવે હું હલવાનો. મેં કીધા કેકે કોણ? મેં કીધા ઉપર આ કેકે કોણ? મન કે કુંભકરણ, એને ટૂંકું કહી રહ્યું. મને કે કેકે કેકે ને ખબર જ નહીં. પછી તો ફાઇટ નક્કી થઈ ને, તો ભગવાન રામે રાવણનું મર્ડર કરી નાખ્યું સાહેબ. કૃષ્ણ પરમાત્મા એ ગીતામાં કીધું છે, ધર્મ રક્ષિતો રક્ષિતો એ ધર્મ, અને ધર્મ હણીનતાઓ હણીનતાઓ ધર્મ. ધર્મને હણવાનો પ્રયત્ન કરે એને તમે મારો ને તો એ હત્યા નથી, વધ છે સાહેબ. અને વધનું ઇંગ્લિશ છે જ નહીં ક્યાંય. ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, હત્યા નહોતી કરી સાહેબ.
યુગે યુગે ભગવાને રાક્ષસોના વધ કર્યા છે, એને હત્યા નથી કરી સાહેબ. પણ એ આપણે તો હલવાણા હોય એટલે સાંભળવું તો ખરા જ ને. ઘણા ઘણા મૂર્ખ હોય, મારે મારો ભાઈબંધ છે, હાવ મૂર્ખો ભાઈ, હાવ મૂર્ખો. એમ મારા પ્રોગ્રામ હાલતા થયા ને એકદી ભેગો થયો અને હાવ ઊંધાડ થોડો બોઈલે ઊંધાડ, મને કે મજામાં ગુણવંતભાઈ? મેં કીધું મજામાં. મને કે કલાકાર મોટા થઈ ગયા એટલે આપણા ઉપર ધ્યાન નથી દેતા હો, આપણે હમણાં કલાકાર દિયા ઈ કે સારું કે ભાઈ. મારે ઈ કે હમણાં સાંડિયા દાસનો પ્રોગ્રામ હતો, હવે હું હલવાનો. સાંડિયા દાસ એટલે શું? પછી ખબર પડી દાંડિયા રાસ. ઈ બધું હું તું જ બોલે કે સાંડિયા દાસનો પ્રોગ્રામ હતો. મેં કીધું કોણ આયોજક કોણ હતું? મને કે શંકજ પેટ. વરી હું હલવાનું, મેં કહ્યું શંકજ પેટ કોણ? પછી ખબર પડી પંકજ શેઠ નું કહે છે આ. મને કે પંકજ શેઠ, આ હા ઈ કે સાંડિયા દાસનો પ્રોગ્રામ. તમારી જેમ મારી પાસે બાડી તો ન હોય, હવે હું હલવાનો. મેં કે મારી ઘરવાળી બાડી નથી, તા કોને કહેતો હોય છે? પછી ખબર પડી ગાડીની વાત કરે છે. મને કે તમારી જેમ મારે તો ઈ કે બાડી નહીં, એટલે હું ગયો એસટીએ અને સાહેબ બસાની ઢસમાં બેઠો. પછી તો મને ખબર પડવા માંડી કે શું કહેવા માંગે છે, અને હવે તમને ખબર પડવા માંડી છે કે હું શું કહેવા માંગુ છું. એટલે મને કે પછી તો હું છે ને બસાની ઢસમાં બેઠા, પણ ડ્રાઈવર એવો અજડ એવો અજડ એવો અજડ, એવી જવા દીધી એવા જવા દીધી એવી જવા દીધી કે કુતરું સુથી નાખું. એટલે સમજી ગયો હવે તો કઈ કેવું ન પડે. હવે અમે તો અહીંયા સ્થળે પહોંચ્યા, અમને તો એમ કે બહુ અમને સન્માન ને ભોજન ભજન બધાને હશે. અહીંયા તો અમને બધાને એક સિસલરીનો બીસો દઈ દીધો ને, સાઈડકો ભરીને વાઇસ દઈ દીધી. બિસલરીનો શીશો ને વાઇટકો ભરીને છાય છે. હવે અમે તો સાંડિયા દાસનો પ્રોગ્રામ શરૂ કર્યો, આપણે તો સાંડિયા દાસની તૈયારી કરીને ગયા હોય ને. મન કે સાંડિયા દાસની તૈયારી કરીને એમાં એક ફરમાઈશ આવી, પોચા ભગતના ભોજકા સંભળાવો. મારો તો પાટીના છાતિયા બેહી ગયા. પણ પછી આપણે તો થોડા મૂકીએ ઈ કે મેં બહુ સારું હાઈકું. પછી હવારે અમને ખાવા દીધું સાકરીને ભાત. હા, એટલે હું દાંત કાઢવા માંડ્યો. મને કે દાંત નો કાઢ્યો? હા, આપણે આગળ અહીંયા છે ને અમારો પ્રોગ્રામ ચાલુ હતો ને, અહીંયા સૂટીઓ વીડિંગ ગયો હતો, જોઈ લેજો ઈ કે. મેં કીધું સૂટીઓ વીડિંગ? અચ્છા, વિડીયો શૂટિંગ હતા. અરે, મેં કીધું શું વાત છે, સૂટીઓ વીડિંગ તારે હતું? અરે ઈ કે હતું ને ઈ કે, અમારી અરે કલાકાર એવા હતા ઈ કે, મોસમાણ ઈર હતો. મોસમાણ ઓસમાણ મીર નું કેતો હતો. આ રહ્યો કે બીતું ઝઘડા હતો આ રહી કે બલ્લભ બાપુ હતા. મેં કીધા બલ્લભ બાપુ? વલ્લભ બાપુ નું ગોંડલિયા નું કેતો હતો. બોલો હવે આને ક્યાં પહોંચવું? હવે પછી આ બધું એનું આયેલું નહીં. બીજે દી અઠવાડિયા પછી પાછો મારા ઘરે આવ્યો. મને કે એક ફિલ્મ ની સ્ટોરી લખી. હવે આ પાછો અઘરો વિષય આવે હો, સમજી લેજો. હા અઘરો, હાવ નવું. હા, ઈ કે હું ફિલ્મની સ્ટોરી લખી. મેં કીધું ફિલ્મની સ્ટોરી? સંભળાય બીજું હું. મને કે એક મૂંગો છોકરો અને બેરી છોકરી પ્રેમમાં પડ્યા. પછી તો મૂંગો ગાઈને બેરી સાંભળે. એનો આંધળો કાકો જોઈ ગયો. આંધળા કાકાએ તરત જ છોકરીના બેરા બાપને કીધું. બેરો સાંભળીને સીધી સાયકલ કાઢી, સાયકલને મારી કીક સીધી ચોથા ગેરમાં. બગીચામાં આવી, છરી કાઢી, ચાર ઘા કર્યા, પાંચ ગોળી લઈ ગઈ. તરત ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, ચાર પોલીસની ગાડી આવી, લઈ ગયા સીધા કોર્ટમાં. પોસ્ટમોર્ટમ કર્યું, પાંચ વકીલે, આઠ તીર નીકળ્યા. મને તો છાતીમાં દુખવા માંડ્યું. આપણા વાળા અઘરા ગુજરાતીઓ એટલે ગુજરાતીઓ. હમણાં એક ગુજરાતી, એક મરાઠી અને એક તમિલ, ત્રણ જણા ભેગા થયા. ત્રણેય જણા વાતો કરતા હતા, એમાં પૈસાનો વરસાદ વરસવા માંડ્યો. મોટું તમિલ વાળે કુંડાળું કર્યું કે આ કુંડાળામાં જેટલા પડે એટલા બધા પૈસા મારા. મરાઠીએ તો ઈથી મોટું કુંડાળું કર્યું કે આની અંદર જેટલા પૈસા પડે એટલા મારા. આપણા ગુજરાતી ઓલું સ્વામિનારાયણનું ટીલું ન હોય એવું ટીલું જ કર્યું. એટલે તમિલ વાળો ને મરાઠી વાળો કેજો ગુજરાતી કેટલા બધા કે દિલદાર છે. ઓલો કે આની બાઈને પડે એટલું મારું. આપણે ગુજરાતી વગેરે. હમણાં તો એક બાપા છે ને, જમીન દેવપોરણા, એટલે બપોરે હુવા માટે બંડી કાઢી, બંડી ખાટલે ટીંગાડી અને બાપા હુતા. ઉઠ્યા ને તા બંડી જડે નહીં,
આમ ગોતતા હતા. છોકરા કે બાપા શું કરો, એ કે બંડી ગોતું છું. બાપા એ કે કુતરા લઈ ગયા છે, એ કે એ તો લઈ આવ્યા હતા.